गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक के सर पे। गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक के सिर पे। गुरु हाथ रहे उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। श्रीमद् राजचंद्र वचनामृत उपदेश छाया पत्रांक आंक सात ने आधारे आपने जीवन सुधारणानी विचार करी रहा छे। पर्युषण एटले शू? जीवन सुधारवानु, जीवन नी शुद्धि नु आराधना वधारवानु पर्व। एमां विषय चालतो हतो त्याग, छेल्ला स्वाध्यायमां एमां आपणे विचारी रह्या हता के धारो के आपणा दस कटका करिए, आपणा एटले आत्माना, तो एमांनो एक कटको ते क्षमा छे, एक कटको तो विनय छे, एक कटको तो सरलता छे, एम जुदा जुदा कटका करिए तो एक कटको ते त्याग पण छे, जेनी विचारणा आदरणीय श्री मणिभाई सवारना स्वाध्यायमां दस लक्षण धर्म द्वारा आपणने समझावे छे। तो अहीं कहे छे, त्याग उपर हमेशा लक्ष्य राखवो, त्याग मोड़ो राखवो नहीं। श्रावके त्रण मनोरथ चिंतवा, सत्य मार्ग ने आराधन करवा माटे माया थी दूर रहवो, त्याग कर्याज करवो, माया केवी रीते भूलवे छे ते प्रत्ये दृष्टान। बे वात कीधी, सत्य मार्ग ने आराधन करवा माटे माया थी दूर रहवो, त्याग कर्याज करवो। એવું કેમ કીધું? પહેલામાં સામાન્ય સ્ટેટમેન્ટ કર્યું કે માયાથી દૂર રહેવું, માયાથી દૂર રહેવું એનું નામ જ ત્યાગ। ત્યાગ એટલે શું? અહીંયા માયા શબ્દ જે છે તે વેદાંત પરિભાષાથી વાપર્યો છે। માયા એટલે દુનિયાના આકર્ષક પદાર્થો અને તે પ્રત્યેનું જીવનું મોહજનિત આકર્ષણ, દ્રવ્ય માયા અને ભાવ માયા એમ લઈ લેવું। જગતના પદાર્થો જોવે તો જગતના રંગ બેરંગી, પચરંગી, ચિત્ર વિચિત્ર આકર્ષક પદાર્થો જોવે એટલે આનું ચિત્ત ઇન્દ્રિયો દ્વારા બહાર ભમે, એ પદાર્થમાં અનુરક્ત થઈ જાય છે, આસક્ત થઈ જાય છે, એનું નામ માયા। આત્માનો ભાવ થયો
તે ભાવ માયા, અને જે પદાર્થો એમાં નિમિત્ત બની તે દ્રવ્ય માયા. તો પહેલા કહ્યું કે માયાથી દૂર રહેવું, કે આ તો સ્થૂળ ઉપદેશ કહેવાય. આવો ઉપદેશ તો સામાન્ય માણસો મુમુક્ષુઓને, અમને, અમે તો બહુ આગળ વધેલા મુમુક્ષુઓ છીએ. તો કે લે ભાઈ સાંભળતો, પૃષ્ઠ સંખ્યા 452 કાટ, પૃષ્ઠ સંખ્યા 452 એટલે પત્રાંક 569. શું તે કીધું કે આવું સ્થૂળ અમને શું કહો છો ત્યાગ કરવાનો? એને માટે કૃપાળુ દેવ શું કહે છે? એ પત્રાંકમાં નીચેથી છઠ્ઠો પેરેગ્રાફ, 3 લીટીનો છે તે. અહીંયા ત્યાગની વ્યાખ્યા પણ કરી છે અધ્યાત્મ પરિભાષાથી, એ આપણે આગળ કહી ગયા હતા, એ પણ અત્યારે લઈ લઈએ. આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ અધ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે. કઈ વ્યાખ્યા કરી? અધ્યાત્મ પરિભાષા કરી. હવે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનો ઉપાય બતાવે છે. તે તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. ક્રોધ ઘટાડવો હોય તો જેને જોવાથી આપણને ક્રોધ આવી જાય એવા મનુષ્યોનો સમાગમ ઓછો કરવો. લોભ બહુ થઈ જતો હોય, ખાસ કરીને બહેનોને શોપિંગનો, ભાઈઓને વધારે કમાવાનો, તો મોટા શોપિંગ સેન્ટરમાં ખાસ જવું નહીં. અને જવું તો આપણે નક્કી કર્યું હોય કે આ વસ્તુ લાવવાની છે, એ સેક્શનમાં ચાલ્યા જવું. બીજું બધું આમ જતું, ગોન વિથ ધ વિન્ડ, ગોન વિથ ધ વિન્ડ. હા, અજ્ઞાની જીવને તો આવું જ છે. જે પદાર્થ જોવે છે તેમાં ચિત્તવૃત્તિ ચોંટી જાય છે, તેના પ્રત્યે આકર્ષણ થઈ જાય છે. માટે અહીં કહે છે, તે તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે, એટલે સાચો ત્યાગ, અંતર ત્યાગ થવા માટે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. ફરીથી કહે છે એની વાત, બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર ત્યાગ કહ્યો નથી, એમ છે તો પણ આ જીવે, એટલે કોની આપણી વાત કરે છે, આ જીવે અંતર ત્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. અત્યારે આથી વિશેષ ન કહી શકાય, સમજી લેવા. જે જે પ્રસંગો, જે જે પ્રકારો, જે જે વ્યક્તિઓ, જે જે વસ્તુઓનો પરિચય થવાથી આપણને રાગ, દ્વેષ અને અજ્ઞાનના ભાવો થઈ જાય, તેનો પરિચય ઘટાડવો, તેનો પરિચય ઓછો કરવો એ જરૂરી છે. એટલા માટે બહુ મોટા પુરુષો પણ ત્યાગ કરે છે. સામાન્ય એ તો મહાન ધર્માત્મા જ છે, તો પણ પૂર્ણ પરમાત્મા થવા ત્યાગ કરે છે. રાજપાટ થી પરવારીને વાટ લીધી જંગલની, અંગે અંગે ભરી ભાવના દુનિયાના મંગળની, નારીને વિસારી એણે ત્યજ્યા સહુ સંસારે, જોગી થઈને જાય મહાવીર જોગી થઈને જાય, જોગી થઈને જાય મહાવીર જોગી થઈને જા. જૈન દર્શન તો તપ ત્યાગ
એમાં ઘણો છે, તપ ત્યાગ એમાં ઘણો છે. સર્વ દર્શનમાં, બધા આર્ય દર્શનોમાં તપ ત્યાગની મહત્તા સ્વીકાર કરવામાં આવી છે. ઋષભદેવ ભગવાનનું વર્ણન પણ ભાગવતમાં 8મા અવતાર તરીકે આવે છે, એમાં એમનો તપ અને ત્યાગ એનું બહુ વિસ્તૃત વર્ણન છે. શ્રીમદ ભાગવત છે ને, ભાગવત એટલે આમ તો કૃષ્ણ ભગવાનનું ચરિત્ર છે, પરંતુ એ ભાગવતમાં બીજા પણ મહાપુરુષોના ચરિત્રો છે. એમાં ઋષભદેવ ભગવાનનું વર્ણન 8મા અવતાર તરીકે આવે છે ને, એમને મોટા ત્યાગી તપસ્વી કહ્યા છે. માટે ત્યાગ મોળો કરવો નહીં, માયાથી દૂર રહેવો, અને પછી આગળ એના પાકું કરવા માટે હવે કહે છે ત્યાગ કર્યા જ કરવો. ફરીથી સમજવા, ત્યાગ કરવો અને ત્યાગ કર્યા જ કરવો. એ સાહેબ, આવું કઈ સમજ ના પડે, આવું શા માટે પુનરુક્તિ દોષ વહોરતા હશે જ્ઞાનીઓ? આગળ કીધું કે ત્યાગ કરવો તો અમે સમજી ગયા, હવે પાછા કહે છે કે ત્યાગ કર્યા જ કરવો, કારણ કે પૂર્ણ પદમાં સર્વ પદાર્થો નો ત્યાગ સિદ્ધ થાય છે, અને તે છે સિદ્ધ દશા. ભલે અત્યારે આપણા માટે આદર્શરૂપ છે, શું બોલીએ છીએ, બોલીએ સાથે, એક પરમાણુ માત્ર નિમળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય, અગુરુ લઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. પહેલા આધ્યાત્મિક દ્રષ્ટિથી લીધું, હવે આ વસ્તુ લીધી તે સિદ્ધાંત દ્રષ્ટિથી, બંનેને સમજવા, કારણ કે બંને પરિપૂર્ણ થતા સિદ્ધ પદ પ્રગટે છે. પહેલા સામાન્ય ત્યાગથી વૈરાગ્યથી આત્મજ્ઞાન પ્રગટે છે, પછી વિશેષ ત્યાગ વૈરાગ્યથી મુનિપદ પ્રગટે છે, અને પૂર્ણ ત્યાગ સૂક્ષ્મ કર્ણાનુયોગનો ત્યાગ તેનાથી સિદ્ધ પદ પ્રગટે છે. દેહ સહિત હોય ત્યાં સુધી 4 ઘાતી કર્મોનો ત્યાગ થયો, નાશ થયો, અને જ્યારે સિદ્ધ પદ પ્રગટ્યું ત્યારે 8 કર્મોનો નાશ થઈ ગયો. એમાં નો કર્મ પણ એ આયુષ્ય કર્મને આધીન છે, સમજવા માટે. ભગવાનનું વિજ્ઞાન સર્વને અનુકૂળ આવે એવું નથી એકદમ, એને માટે ઘણો વિવેક, વૈરાગ, સૂક્ષ્મ ચિંતન અને એક અપૂર્વ લગ્ની લાગે તો કામ થાય. પરંતુ એટલે બધે સુધી ન જાય ભાઈ, તો આત્મજ્ઞાન તો પ્રાપ્ત કરી લે, પણ એને માટે પણ કૃપાળુ દેવે એ શરત મૂકેલી છે, એ આપણે પ્રારંભ અને ઉપસંહારથી બોલીને આગળ ચાલીએ. ત્યાગ વૈરાગન ચેત માથાયન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગ માં તો ભૂલે નિજ ભાન. આગળ દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ, હોય મોક્ષો ઘટ વિશે તેહ સદાય સુજા. આપણે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે આપણી જાતને આધ્યાત્મિક માનીએ છીએ, હોઈએ જેટલા, જે જેટલા હોય એટલા સારું છે, પ્રશંસનીય છે. વળી આવા પુરુષોને માથે આપણે રાખ્યા છે, પણ એવા પુરુષોને માથે રાખવાની મોટી જવાબદારી છે. આવા પુરુષોને માથે રાખવાની મોટી જવાબદારી છે. એમના દેદાર જોઈ લો, બંને બાહ્ય અને અંતર.
એવો આપણને કોઈ સૂક્ષ્મ દ્રષ્ટિ નથી. ભગવાન અને ગુરુ સાથે એકાંતમાં બેસવું જોઈએ. એકલા રાતના 12 વાગે કોઈ ન હોય ત્યારે ત્યારે ભગવાન સાથે એકલા વાતચીત કરવી જોઈએ. અને ગુરુ આગળથી આજ્ઞા આપે તો તેમની સાથે પણ રાતના 12 વાગે એમની સાથે સૂઈ જવું, એમના રૂમમાં સૂઈ જવું અને પછી એમનું પણ ઓબ્ઝર્વેશન કરવું અને તેઓ તારું ઓબ્ઝર્વેશન કરે. હમણાં બેનશ્રીએ વાત કરી પરસ્પર ઉપગ્રહો જીવાના. ગુરુ શિષ્યનો ઉપકાર કરે છે તો શિષ્ય ગુરુનો પણ ઉપકાર કરે છે. એમ બંને પ્રકારે બંનેને બંનેનું અપગ્રેડેશન થાય છે. એક બાજુ નથી, દુનિયામાં એમ પ્રસિદ્ધ છે કે ભાઈ ગુરુની કૃપા થાય તો આપણું કલ્યાણ થાય. પણ અહીંયા તો આ ગુરુ એવા છે કે એ એમ કહે છે કે અમે તો સર્વ જીવોના અને તેમાં પણ ધર્મી જીવોના દાસ છીએ. એટલે હાલ આ તા સાંભળ્યું કોઈ દી? દુનિયા શું કહે છે કે સાહેબ આપણે ગુરુદેવની આજ્ઞામાં ગુરુદેવ કહે એમ કરવાનું, આપણે ગુરુનો વિનય ભક્તિ કરવાના. કે વાત તો સાચી છે, પણ એક ગુરુ અનેક ગુરુ એવા છે. શું કહે છે? અમે તો સર્વ જીવોના અને તેમાં પણ ધર્મી જીવોના ખાસ દાસ છીએ. માટે પરસ્પર ઉપગ્રહો જીવાના. તો હમણાં પંચ પરમેશ્વરના સ્વરૂપમાં આવ્યું, આપણો પ્રોગ્રેસ ધીમો કેમ છે? કારણ કે ઓળખાણ નથી. આપણો પ્રોગ્રેસ ધીમો કેમ છે? ઓળખાણ નથી. અને ઓળખાણ છે તો સામાન્ય ઓળખાણ છે, સૂક્ષ્મ ઓળખાણ નથી. એકદમ થાય પણ નહીં, પણ એનો પ્રયત્ન કરીએ. એને એનો પ્રયત્ન કરવો એવી કૃપાળુ દેવની આજ્ઞા છે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે, માટે આપણે મુમુક્ષુના નેત્રો પ્રાપ્ત કરવા. એટલા માટે અહીંયા પુનરુક્તિ દોષ નથી, પણ પૂર્ણ પદની પ્રાપ્તિનું ઇન્ડિકેશન છે કે ત્યાગ કર્યા જ કરવો. કે સાહેબ ક્યાં સુધી કરવો? પણ તમે શું લઈને મંડ્યા છો ત્યાગ? ત્યાગ કે ભાઈ આપણે બધા સિદ્ધ થઈશું ત્યારે આપણે કેટલી વસ્તુઓ સાથે હશે એ હમણાં કીધું. એકલો ભગવાન આત્મા સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત, જો એવો આ ભગવાન આત્મા હશે. અત્યારે પ્રપોઝલ છે અને એનો પ્રયત્ન છે, પરંતુ અંતિમ ધ્યેય પણ આપણા દ્રષ્ટિમાં રાખીએ છીએ. એ અંતિમ ધ્યેય એ છે. હવે એ માયા છોડવી બહુ અઘરી છે, એ દરેક મહાપુરુષોએ કહ્યું છે. ખરી માયા તો મુનિ જ છોડી શકે છે, સાચા મુનિ. બરાબર, સ્તુતિમાં શું બોલો છો? માયા માન મનો જમોહ મમતા મિથ્યા તમોડી મુનિ, એમ કરીને બોલે છે. માયાને તોડી ફોડીને કટકા કરી નાખે એનું નામ મુનિ, સાચા મુનિ. તો એ બાબત એક દ્રષ્ટાંત આપે છે. કોઈ એક સંન્યાસી હશે તે એમ કહ્યા કરે કે હું માયાને ગરવા દઉં જ નહીં, નગ્ન થઈને વિચરીશ. એટલે એમ કે બધું છોડી દીધું, બધું છોડી દીધું. કારણ કે સંપૂર્ણ ત્યાગ દુનિયામાં સ્થૂળ અપેક્ષા એ શું માનવામાં આવે છે? તો કે બધું છોડી દેવું, એક લંગોટ પણ રાખવી, એક કટકો પણ રાખવો નહીં. એમ અહીંયા આગળ એ મહારાજે વિચાર્યું કે હું નગ્ન થઈને બીજી. ત્યારે માયાએ કહ્યું કે હું તારી આગળ ને આગળ ચાલીશ. કબીરજી એને માટે એક બહુ મોટું ભજન બનાવ્યું છે, બ્રહ્માને ઘેર બ્રહ્માણી ને યોગીને ઘેર યોગીની થઈને. કબીરનું પદ છે ને એક, એવું પદ છે. કૃષ્ણ ભગવાને પણ એની એક માર્મિક વ્યાખ્યા કરી છે.
दई विशेषा गुणमयी मम माया दुरत्यया मामे वये प्रपद्यन्ते मायाम एताम तरंतिते। दैवी येषा गुणमयी मम माया दुरत्यया, एवी भयंकर छे, एवी सूक्ष्म छे के भल भला मोटा ज्ञानी मुनि ने पण पछाड़ी दे छे। એટલે એનાથી ડરવાનું નથી, પણ આપણે સાવધાન રહેવાનું છે, એનાથી ડરવાનું નથી પણ સાવધાન રહેવાનું છે। અને એ જ વાત મહાવીર ભગવાન વૈજ્ઞાનિક રીતે કરે છે, શું કહે છે, દસમા ગુણસ્થાનના અંત સુધી રહેતો ભાવ તે લોભ છે, અને લોભ અને માયા એ એક છે, રાગ, રાગના બે ભાગ, બરાબર ને, રાગના બે ભાગ તે માયા અને લોભ, અને દ્વેષના બે ભાગ તે ક્રોધ અને અભિમાન। બધા મહાપુરુષો એક જ વાત કહે છે, પણ સૂક્ષ્મ વૈજ્ઞાનિક રીતે મૂકવાની વિતરાગ ભગવાનની સર્વજ્ઞ પ્રભુની પદ્ધતિ છે। તો કે એનો ઉપાય શું સાહેબ, માયા જીતાય કેવી રીતે, કે માયાપતિને શરણે જઈએ, તો માયાપતિને શરણે જઈએ, તો માયાપતિ એટલે ભગવાન, આમ ત્યાં આગળ એવી માયા ન લેવી, માયાપતિ એટલે માયાને જેણે જીતી લીધી એનું નામ માયાપતિ એમ સમજવું, માયાના પતિ એમ ન સમજવું, માયા જેણે જીતી લીધી, માટે પરમાત્માનું શરણ લેવાથી માયા જીતી શકાય છે। યમ નિયમમાં બંને આવી ગયા, તનસે મનસે ધનસે સબસે ગુરુદેવ કી આનસ્વ આત્મ બસે, ત્યાં ગુરુદેવનું શરણું લેવાથી માયા જીતાય એમ કીધું, અને છેલ્લે શું કીધું, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદસુ ઉર બસે, જો પરમાત્મા સાથે પરમ પ્રેમ થાય તો પણ માયા જીતઈ જાય। તો આ એના ઉપાય છે, એ ઉપાય ત્યાં આગળ ગીતામાં કીધો, મામે વૈયે પ્રપદ્યંતે માયામ એતામ તરંતિતે, જે પરમાત્માનું સાચું શરણું લે છે તેને અહમનો નાશ થાય છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે। અહમનો નાશ થવો જોઈએ તો આજે સંન્યાસી મહારાજનું દ્રષ્ટાંત આપ્યું છે, એ કહે છે કે હું આગળ ને આગળ રહીશ, ભલે તું નગ્ન થઈ અને વનમાં એકલો રહેવા જા, પણ હું કઈ તને એમ છોડું એમ છું નહીં, જંગલમાં એકલો વિચરીશ એમ સંન્યાસીએ કહ્યું ત્યારે માયા કહે કે હું સામી થઈશ, આવડી કોઈ બંડખોર લાગે છે, બંડખોર લાગે છે કે હું સામી થઈશ। સંન્યાસી પછી જંગલમાં રહેતા અને કાંકરા કે રીતિ બેઉ સરખા છે એમ કઈ રીતિ પર સૂતા, પછી માયાએ કહ્યું કે તું ક્યાં છે, પછી માયાને કહ્યું કે તું ક્યાં છે, માયાએ જાણ્યું કે આને ગર્વ બહુ ચડ્યો છે એટલે કહ્યું કે મારે આવવાનું શું કામ છે, મારો મોટો પુત્ર અહંકાર તારી હજુરમાં મૂકેલો હતો। આ તો ગામડાના લોકોને સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપ્યું છે, પણ તેનું એપ્રોપ્રિએશન કેટલું છે જાણવાનું છે। સૌથી અઘરો ત્યાગ શેનો છે ખબર છે, હું જ્ઞાની છું અને હું ત્યાગી છું અને મારી કીર્તિ દુનિયામાં ચારે બાજુ મારો ડંકો વાગે છે। પૈસા છોડવા બહુ અઘરા નથી, અઘરા છે બહુ અઘરા નથી, કુટુંબને છોડવું બહુ અઘરું નથી, પણ જે દેખાતું જ નથી, કીર્તિ આમ દેખાતી નથી, સ્થૂળ રૂપે દેખાતી નથી, એટલે એને છોડવી બહુ અઘરી છે। ત્યાગ કે મેં તો બધું ત્યાગી દીધું, લો મેં તો બધું, લો હું તો કેટલો મોટો ત્યાગી છું, અને જ્ઞાન બહારમાં દેખાતું નથી, તો હું તો બહુ જ્ઞાની છું, હું બહુ મોટો જ્ઞાની છું। ભગવાને એમ કીધું છે કે જ્ઞાન આવે ત્યારે જ કે જ્યારે આઠ પ્રકારના અભિમાનનો નાશ થાય, બરાબર લીધા તમે હમણાં, આઠ પ્રકારના અહંકારનો નાશ થાય ત્યારે જ ત્યાં જ્ઞાન પ્રગટે એવો નિયમ ભગવાને કીધો છે। આજે મળી લીધું ને, જ્ઞાનમ પૂજા કુલમ જાતિ બલમ વૃદ્ધિમ તપો
वपुहु आ आठ प्रकारना अभिमान नाश पामे त्यारे माटे जे आखो दिवस एम कहे छे के हूँ मारा जेवो अज्ञानी कोण छे मारा जेवो अज्ञानी कोण छे तो अंदर में समझी लेवू के केवा छे आपणे कई कहेवानी जरूर कोण केवू छे आपणे कहेवानी जरूर नथी सामान्य समझी लेवू એમ ત્યાગ હું મોટો મુનિ હું મોટો ત્યાગી હું મોટો બ્રહ્મચારી હું મોટો અમુક તમુક તો ત્યાં પણ સમજી લે અને કીર્તિ એ વિશે તો આપણે દરરોજ બોલીએ છીએ આજે જ સવારે બોલ્યા હતા એ બોલીને આપણે આગળ ચાલીએ કબ હુક કાજે કબ હુક પાજે કબ હુક હુઆ અપભ્રાજે જે कब हुक जग में कीर्ति गाजे सब पुदगल के बाजे आप स्वभाव मेरे अब दो सदा मगन में रहना आप स्वभाव मेरे अब दो सदा मगन में रहना भले आ अध्यात्म थी उपदेश निश्चय नहीं थी उपदेश आखो दिवस कहीं अपने स्वभाव में रही सकता नहीं एटले तो स्वाध्याय करिए एटले तो भक्ति करिए एटले तो पूजा करिए शू पण अंतिम ध्येय शू छे अंतिम ध्येय ये छे के काया नी विसारी माया स्वरूपे शमाया एवा निर्ग्रंथनो पंथ भव अंतनो उपाय छे माटे माया ने जीतवा माटे घणी सावधानी जोईशे अहीं विवेकना आपणे बे लघु वक्तव्यो सांभळ्या एमां बन्नेमां आव्युं के आत्मज्ञाननी प्राप्ति माटे पण विवेक जरूरी छे अने आत्मज्ञान थई गया पछी आगळनी दशा जेने चारित्र मोहनो विजय करवा माटेनो उद्यम तेमां पण विवेकनी जरूर छे વિવેકનું બીજું નામ છે આત્મજાગૃતિ અને એ આત્મજાગૃતિ ક્યાં સુધી રાખવાની છે મોટા મુનિ થઈ જઈએ તોય આત્માની જાગૃતિ રાખવાની છે ગણધર ગૌતમ સ્વામીને પણ આત્માની જાગૃતિ રાખવાનું મહાવીર પ્રભુ કહે છે અને કૃપાળુદેવ એમ કહે છે કે 12મા ગુણસ્થાનના અંત સુધી જ્ઞાની પુરુષની આજ્ઞાનું અવલંબન વર્તે છે હોય છે કર્ણન યોગની અપેક્ષા એ કહ્યું છે તો આપણે માયાને જીતવા માટે જાગૃતિ અને ત્યાગ બંનેની જરૂર પડશે માયા આ રીતે છેતરે છે માટે જ્ઞાની કહે છે કે હું બધાથી ન્યારો છું સર્વથા ત્યાગી થયો છું અવધૂત છું નગ્ન છું તપશ્ચર્યા કરું છું મારી વાત અગમ્ય છે મારી દશા બહુ જ સારી છે માયા મને નડશે નહીં એવી માત્ર કલ્પનાએ માયાથી છેતરાવું નહીં આપણે બાહ્ય કોઈ પદને ધારણ કરી અને આપણી દશા એવી માની લઈએ તો એ વાત સાચે સાચ બનતી નથી બાહ્ય ત્યાગ ઉપકારી છે પણ બાહ્ય ત્યાગથી માત્ર સિદ્ધિ થઈ જાય એવી ભ્રમણા સેવે તો એ યથાર્થ નથી એવું કડકમાં કડક પણ મહાપુરુષોએ કહ્યું છે એટલા માટે અષ્ટપાહુડમાં એક લિંગ પાહુડ કહ્યું છે અષ્ટપાહુડ છે ને એમાં એક લિંગ પાહુડ કહ્યું છે અને એમાં જરાક હા તો આચાર્ય છે જો તું આ તારા માત્ર વેશને મુક્તિનું કારણ માનીશ તો ભાંડ અને ભવૈયા પણ મોક્ષે જશે માટે એ મોક્ષનું નિશ્ચય કારણ નથી પણ ઉપકારી છે એમ માનીને અંતરમાં મુનિ પથનો અભ્યાસ કરજે વિષય કષાયને ઘટાડજે અને સમતાભાવની વૃદ્ધિ કરજે સમતાભાવની વૃદ્ધિ કરજે મધ્યસ્થતાની વૃદ્ધિ કરજે નિશ્ચય વાણી સાંભળી
साधन त्यजवानो निश्चय राखी लक्ष्मा साधन करवा सोय। निश्चय राखी लक्ष्मा साधन करवा सोय। आ आपणे भूली जईए छे, ता तो एकलो निश्चय नो लक्ष्य राखीए छे અને કાં તો એકલા સાધન કરીએ છે ને નિશ્ચયનો લક્ષ રાખતા નથી। દુનિયામાં તમે મોટા એક્ઝિક્યુટિવ છો તો 4-5-6-7 કામ એક સાથે કરો છો। મોટા એક્ઝિક્યુટિવ છે, તમારો 50,000 મહિને પગાર છે, કેમ? બધી જાતનો વહીવટ એક સાથે, એક્સપોર્ટ મેનેજર એ તમે, લોકલ સેલ્સના મેનેજર પણ તમે, હા, જનરલ મેનેજર પણ તમે, તો કેટલું ધ્યાન રાખો છો, કેટલું કામ સાથે કરો છો। આ લોકો પણ તમારાથી ઉતરેવા નથી હો, કેવી રીતે ચલાવો છો, કેમ આટલા બધા હોશિયાર કહેવાવ છો? છોકરાને તો એટલા સારા સંસ્કાર આપ્યા કે એક એક હીરો, હીરો એટલે પેલા ગુજરાતી હીરો, હો, તમારો અંગ્રેજી હીરો નહીં, રતન પાક્યા। ચાલો ને ભાઈ, કેમ તમારા ઘેર રતન પાક્યા? વરનું ધ્યાન રાખે, ઘરનું ધ્યાન રાખે, રસોઈનું ધ્યાન રાખે, અતિથિનું ધ્યાન રાખે, કપડાનું ધ્યાન રાખે, ઓહો બધું ધ્યાન રાખે। આટલા બધા હોશિયાર ક્યાંથી થઈ ગયા? રસ ને રૂચિ છે અને પોતાની ફરજ માની છે। આપણે પણ જો મોક્ષને ફરજ માની હોય, એટલે કે મોક્ષ મારે પ્રાપ્ત કરવો છે એમ નક્કી કર્યું હોય, તો આપણે સાધના પણ કરવી પડશે, પણ સાધના કરતા કરતા લક્ષ તો આત્મા ઉપર રાખવો પડશે। સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો, આમ ડબલ કરવું પડશે। એને માટે આનંદગંજીનું આખું પદ વિચારી લેવું, બરાબર ને? આનંદગંજીનું આખું પદ, ઉદર ભરણ કે કારણે રે ગૌવાવન મે જાય, ચારો ચરે ચહુ દિશી ફિરે એનું ચિતડું વાછરડા માય, એમ અત્યારે સ્વાધ્યાય કરીએ છે, પણ સ્વાધ્યાય કરતા કરતા પણ અંદરમાં ભૂલવાનું નથી। સ્વનું વિસ્મરણ ન થવું જોઈએ સર્વથા। સ્વનો લક્ષ ચૂકાઈ જાય તો સ્વાધ્યાય રહે નહીં। માટે કીધું આ બધા જુદા જુદા પ્રકારના અભિમાન છે। ન્યારો છું, ત્યાગી છું, અવધૂત છું, નગ્ન છું, તપશ્ચર્યા કરું છું, મારી વાત અગમ્ય છે, મારી દશા બહુ સારી છે, માયા મને મળશે નડશે નહીં, એ ઇત્યાદિ બધા પ્રકાર જે છે એવા આવે વિકલ્પ, પણ આપણે એવું વિચારવું નહીં। આપણે તો સમ્યક દ્રષ્ટિનું લક્ષણ જ્ઞાનીઓએ કહ્યું તે વિચારવું સમયસાર નાટકમાં। ગમે તેવા મોટા જ્ઞાની થઈ જઈએ, મોટા પુરુષ થઈ જઈએ, તો શું વિચારવું? દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો, સુખિયા સદૈવ એસે જીવ સમ કીતિ હૈ। દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો, સુખિયા સદૈવ એસે જીવ સમ કીતિ હૈ। દાસત્વ ભાવ આપણે છોડવો નહીં। જે દાસત્વ ભાવ છોડે છે તે નીચે પડે છે। ગૌતમ સ્વામીને શું દાસત્વ કરણ ગણધર હતા, સૌથી બધા આચાર્યોના નાયક હતા, અને તોય ભગવાનના બોધ વખતે હાથ જોડીને ઊભા રહે છે। શા માટે? પાકું કરવા। જ્ઞાન તો એમને પ્રાપ્ત જ છે, બધું જ્ઞાન એમને પ્રાપ્ત છે, પણ પાકું કરવા માટે તેઓ ભગવાનના ઉપદેશ વખતે ઊભા રહે છે। એ જ એમનો પરમ વિનય, એ એમને પૂર્ણ પરમાત્મા આગળ ઉપર પમાડી દે છે। ભલે થોડો વખત વિઘ્ન આવ્યું, ભગવાન પ્રત્યેનો જરા વ્યક્તિગત અનુરાગ તે જરા
केवल ज्ञान में थोड़ो बाधक थयो पण वळी पाछा पोते जागी गया अने आत्मा में लीन थई गया अने ए रीते परमात्मा थई गया माटे आपणे पण छेक ऊंची दशा सुधी એટલે આ ભાવમાં તો આખા ગમે ત્યારે અને આવતા ભાવમાં પણ મુનિ થઈ ગયા ધારો કે મોટા તો પણ શું મુનિ થઈ ગયા તો પણ ગુરુની સેવા આચાર્યની સેવા સિનિયર ગુરુ ભાઈઓની સેવા આપણાથી વહેલા જેમણે દીક્ષા લીધી છે જેમનું જ્ઞાન આપણા કરતા વધારે છે જેમનું તપ ત્યાગ આપણા કરતા વધારે છે એમની સેવા કરવી આમ કરતા કરતા આપણે નિરંતર ગુણ પ્રમોદની ભાવનાથી એક દિવસ ઉત્તમ પદને પામી જઈશું એમ જ્ઞાનીઓ આપણને કહે છે તે અંતિમ સંદેશના પદમાં બોલીએ છીએ અત્યારે અંતમંગળ રૂપે બોલીએ છઠ્ઠો દોહરો ગુણ પ્રમોદ અતિશય રહે રહે અંતર મુખ યોગ પ્રાપ્તિ શ્રી સદગુરુ વાણે જીન દર્શન અનુયો સદગુરુ પરમ કૃપાળો ત્રિલોક ના નાથ કી જય સબ સંતન કી જય આનંદ ઓમ